ઉનાળાના દિવસોમાં કચ્છમાં પાણીની તંગી સર્જાઈ શકે છે. અત્યારે રાજ્યમાં બધા જિલ્લાઓમાં પૈકી સૌથી ઓછું જળ કચ્છ જિલ્લામાં છે. કચ્છ જિલ્લાના મુખ્ય 20 જળાશયોમાં અત્યારે માત્ર 22% જ પાણીનો જથ્થો બચ્યો છે, જે પૈકી 9 ડેમમાં તો 20% જ કરતા પણ પાણીનો ઓછો જથ્થો છે. ગાંધીધામને જે ટપ્પર ડેમમાંથી પાણી અપાય છે તેમાં પણ હવે માત્ર 11.90% પાણી બચ્યું છે. તો જિલ્લાના સૌથી મોટા રુદ્રમાતા ડેમમાં હવે ખૂબ જ ઓછું પાણી છે. ગજણસર ડેમ પણ તળિયા ઝાટક થઈ ગયો છે. જે ઈ ખાલી થશે હવે એના માટે ખરેખર ગંભીર બાબત છે. નર્મદાના પાણી આવવાની ખરેખર સરકાર જે યોજના કરી રહી છે, હમણાં બી 2 કે 3 દિવસ પહેલા બી મેં વાંચ્યું કે ભાઈ મંજૂરી થઈ ગઈ છે, કચ્છને ગ્રેવિટીમાં નર્મદાનું પાણી મળશે. પણ ઈ મળશે એની આપણે રાહ જોશું. એના પહેલા પણ જો પાણીને બચાવવા માટેના જો રસ્તા કરવામાં આવે તો જે છે ખેડૂતો માટે, પ્રજા માટે, આવનારી પેઢીઓ માટે એ વસ્તુ સારી જ રહેશે.